તાલુકાના કારડીયા રાજપૂત સમાજે કોબળા કંડોડાના મોતના તપાસ માટે મામલતદારને આવેદનપત્ર આપ્યું. માંગરોળ તાલુકા કારડીયા રાજપૂત સમાજ દ્વારા આજે માંગરોળ મામલતદાર કચેરી ખાતે એકઠા થાય આવેદનપત્ર આપી જણાવેલ કે કોબરા કમાન્ડો અજીતસિંહ પરમારનું મરણ થતાં તેમનું મર્ડર થયાની શંકાના આધારે સીબીઆઈ તપાસ કરાવવાની માંગ સાથે મામલતદાર માંગરોળને આવેદનપત્ર આપ્યું હતું. ખાસ તો રેલવે પોલીસ ઉપર આક્ષેપો કરીને જણાવાયું હતું કે રેલવે પોલીસ દ્વારા આ બાબતે યોગ્ય તપાસ થયેલ ન હોવાથી સીબીઆઈ તપાસ કરીને તટસ્થ તપાસ થાય તેવી માંગ કરાઈ છે. જ્યારે આ મરણ પામેલ કમાન્ડોને શહીદ વીર તરીકેનું બિરુદ મળવાની પણ કારડીયા રાજપૂત સમાજ દ્વારા માંગ કરાઈ છે. જીતુ પરમાર, જેડેસ ટીવી, માંગરોળ. જો કે શું કે સમસ્ત કારડીયા રાજપૂત સમાજ તરફથી સ્વશ્રી ભાઈ પરમાર અજીતસિંહ પરમારનું જે આકસ્મિક મૃત્યુ થયું છે, અને ખરેખર મૃત્યુ નથી પણ એને કોઈ મર્ડર કરી નાખ્યું એવી અમને 100% શંકા છે. અને ત્યાંની રેલવે પોલીસ સ્ટેશન પોલીસ પણ આમાં ધ્યાન દઈ, અને આ મિલિટરી પણ આમાં થોડુંક ધ્યાન આપે, અને અમારા આ સમાજના સપૂતને ન્યાય મળે એવું એક કાર્ય કરવાનું હોય એના માટે થઈને સમસ્ત કારડીયા રાજપૂત સમાજ માંગરોળ આજે રેલી કાઢી અને આવેદનપત્ર આપે છે, અને અમને ન્યાય મળે અને એને શહીદ વીરનો દરજ્જો મળે એવી અમારી ખાસ માંગ છે. જય હિન્દ. ડૉક્ટર મૌલિક ચૌહાણ, શાંતમ ડેન્ટલ ક્લિનિક પ્રાંતિજ. આપ સૌ પ્રાંતિજવાસીઓને જેડેસ ટીવીના માધ્યમથી દિવાળીની શુભકામનાઓ પાઠવું છું અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. નવું વર્ષ આપ સૌને સુખદાયી, ફળદાયી, લાભદાયી નીવડે એવી સૌને પ્રભુને પ્રાર્થના. આ કોરોનાના સંકટમાં આપ સૌ પ્રાંતિજવાસીઓને એટલી મારી નમ્ર વિનંતી કે સૌ દિવાળીના પર્વમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને જે બી તમારી ખરીદી હોય કે જે બી હોય એ તમે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને એ કરો. અને બીજું, સૌ માસ્ક સેનિટાઈઝરનો વારંવાર ઉપયોગ કરો. ઘરની બહાર નીકળતી વખતે રેગ્યુલર માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, એ સૌ ધ્યાનમાં રાખશો. જેડેસ ટીવીના માધ્યમથી હું મારી પ્રાંતિજ અને તલોદ વિધાનસભાના સર્વે ભાઈ બહેનો અને સર્વે કાર્યકરોને નૂતન વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવું છું. નવું વર્ષ આપ સૌ માટે ખૂબ નિરોગીમય રહે, ખૂબ આપ તંદુરસ્ત રહો, ખૂબ પ્રગતિ કરો એવી જ હું ભગવાનને પણ પ્રાર્થના કરું છું. દિવાળીનું પર્વ ચાલી રહ્યું છે અને આ પર્વ દરમિયાન મારું આપને બધાને નમ્ર વિનંતી છે કે કોરોનાની જ્યારે મહામારી ચાલી રહી હોય ત્યારે આપ સર્વે માસ્ક પહેરીને જ બહાર નીકળો, વારંવાર હાથ ધોવાનું રાખો, સોશિયલ ડિસ્ટન્સિંગનું આપણે પાલન કરીએ એવી પણ આપણે બધાને મારી નમ્ર વિનંતી છે. આવનારું વર્ષ કોરોના મુક્ત રહે અને જેમ સરકારની ગાઈડલાઈન પ્રમાણે આપણે એને વર્તીને રહીએ એવી પણ હું આપને સર્વેને હું નમ્ર વિનંતી કરું છું. ફરીથી આપ સર્વેને આ જેડેસ ટીવીના માધ્યમથી, જેડેસ ટીવીના પણ અને આપ સર્વેને ફરીથી મારા હાર્દિક નૂતન વર્ષાભિનંદન. ધન્યવાદ. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મોટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી,
ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજ ના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે મા હોસ્પિટલમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990079093.